कपरेड़ा तालुकाना चार गामोनो संघ प्रदेश दादरा नगर हवेली में समावेश करवानी चाली रहेली हिलचालनो ग्रामजनों विरोध करी रह्या छे। ज्यारे राज्यना मंत्री जीतुभाई चौधरी अने वलसाड जिल्ला अने कपरेड़ा तालुकाना कांग्रेस द्वारा ग्रामजनोनी मांगणीनो समर्थन करी सरकारमां रजूआत करवानी खातरी आपी हती। वलसाड जिल्लाना कपरेड़ा तालुकाना चेवाड़े आवेला अने संघ प्रदेश दादरा नगर हवेलीनी हदमां अड़ीने आवेला गुजरातना चार गामोने संघ प्रदेश दादरा नगर हवेलीमां समावेश करवाना अहेवालो वहेता थया छे। कपरेड़ाना चार गामोने पड़ोसी संघ प्रदेशमां समावेश करवानी हिलचाल चाली रही होवानी जोर शोरथी शुरू थयेली चर्चाने कारणे जिल्लानुं राजकारण पण गरमायुं छे। જેથી કપરેડા તાલુકાના મધુબન રાયમલ નગર અને મેઘવાળ ગામના લોકો પોતાના ગામને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલનો વિરોધ કરી રહ્યા છે। તો કપરેડાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જીતુભાઈ ચૌધરી પણ આ મુદ્દે પોતાના મત વિસ્તાર એવા કપરેડાના ચાર ગામના લોકોને જે મત હશે તેમાં પોતાનો સુર પુરાવી અને સરકાર તેમજ સંબંધિત વિભાગમાં તેની રજૂઆત કરશે તેવું પણ નિવેદન કર્યું છે। ત્યારે હવે કોંગ્રેસ પણ આ મુદ્દે આગળ આવી છે। વલસાડ જિલ્લા અને કપરેડા તાલુકા કોંગ્રેસના કેટલાક આગેવાનો આ મુદ્દે કપરેડાના રાયમલ મધુબન અને નગર ગામની મુલાકાત લીધી હતી, જ્યાં સ્થાનિક લોકોની સાથે મળી અને કોંગ્રેસના અગ્રણીઓએ આ ગામોને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલ મુદ્દે ગામલોકોનો મંતવ્ય પૂછી તેમની સાથે ચર્ચા કરી હતી। ગામની મુલાકાત બાદ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કપરાડાના ચાર ગામોને પડોશી પ્રદેશમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલના મુદ્દે કોંગ્રેસ પણ આગામી સમયમાં સ્થાનિક લોકોની મરજી મુજબ સંબંધિત વિભાગમાં તેની રજૂઆત કરશે અને જરૂર જણાય તો સ્થાનિક લોકો માટે કોંગ્રેસ આંદોલનનો માર્ગ પણ અપનાવશે તેવું જણાવ્યું હતું। વલસાડ જિલ્લા અને કપરેડા તાલુકાના કોંગ્રેસ અગ્રણી વસંતભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણીઓ ગામની મુલાકાત લઈ આ મુદ્દે ગામ લોકોનો સાથ આપવા કોંગ્રેસ હંમેશા તૈયાર રહેશે તેવું જણાવ્યું હતું। વલસાડ જિલ્લાના કપરેડા તાલુકાના છેલ્લું ગામ છે નગર ખાતે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું કે કપરેડાના ચાર જેટલા ગામોને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવા ગામે અને સ્થાનિક આગેવાનો જ્યારે અમને કપરેડા ખાતે મળવા માટે આવ્યા હતા અને તમામ બાબતોથી અમને જાણકારી આપી હતી એની અમે ગંભીરતા નોંધ લઈ એ કોંગ્રેસના એક સિનિયર લીડર તરીકે અને તાલુકાના સિનિયર આગેવાનો સાથે પરામર્શ કર્યા બાદ અમે આજે નગર ખાતે સ્થાનિક લોકોને મુલાકાત માટે આવ્યા છીએ અને એ લોકોએ શું રજૂઆત છે અને એ રજૂઆતની સાથે એક અમે આવનાર દિવસોની અંદર સ્થાનિક સંગઠનો સાથે મળીને ગુજરાત સરકારનો શું અભિગમ છે કે કેન્દ્ર સરકારનો શું અભિગમ છે એની સંપૂર્ણ અધિકારીઓને મળવા માટે ગયો હતો પણ અધિકારીઓનો સંપર્ક થઈ ના શક્યો હતો અને આવનાર દિવસોમાં એ સાચી હકીકત હોય તો અમે આવનાર દિવસોની અંદર ભાવિ રણનીતિ બનાવીને સ્થાનિક આગેવાનો સાથે કપરેડાના કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અહિંસક આંદોલન પ્રતિક ઉપવાસ કલેક્ટરને આવેદનપત્ર મામલતદારશ્રીને આવેદનપત્ર એવા અનેક કાર્યક્રમો સાથે જ્યાં સુધી પ્રશ્ન હલ નહીં થશે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું।